નેત્રંગ ચાર રસ્તા ઉપર મેડિકલ સ્ટોર ધરાવતા ધર્મેશભાઈ નગીનભાઈ પટેલનો મોટો પુત્ર પ્રિત કુમાર ધર્મેશભાઈ પટેલ કે જે યુક્રેનમાં એમબીબીએસમાં અભ્યાસ અર્થે છેલ્લા પાંચ વર્ષથી ગયા હતા તેના એમબીબીએસના છેલ્લા વર્ષના અભ્યાસને થોડા મહિનાઓનો અભ્યાસ બાકી રહ્યો છે ત્યારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં પ્રીતના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પોતાના સંતાનને સહી સલામત પરત લાવવા માટે પરિવારના સભ્યોએ અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ભારત સરકાર રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની કવાયત શરૂ થતાં નેત્રંગનો પ્રીત પટેલ વિમાન માર્ગે દિલ્હી આવી પહોંચ્યો હતો ત્યાંથી બસ મારફતે ગાંધીનગરથી અંકલેશ્વર થઈને નેત્રંગ પોતાના ઘરે સહી સલામત આવતા પરિવારમાં આનંદ વ્યાપી જવા પામ્યું હતું નેત્રંગનો યુવાન પરત ફર્યાની જાણ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાને થતા જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સાથે પ્રીતની મુલાકાત કરી હતી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું પણ અમારી સિટીમાં હમણાં કોઈ એવું કંઈ એટેક કે એવું કંઈ થયું નથી ત્યાંથી તમે પરત ફર્યા કઈ રીતે અહીંયા તમારા ઘર સુધી પરત સહી સલામત આવી શકીએ ત્યાંથી અમારી યુનિવર્સિટીવાળાએ અમારી માટે બસ અરેન્જ કરી હતી બોર્ડરમાં બોર્ડર સુધી બોર્ડરથી અમે રોમાનિયા સુધી ગયા રોમાનિયાથી એરપોર્ટ એરપોર્ટથી ગવર્મેન્ટ થ્રુ દિલ્હી દિલ્હીથી ગવર્મેન્ટ થ્રુ ગાંધીનગર અને ગાંધીનગરથી ગવર્મેન્ટ થ્રુ અમે ઘર આવ્યા છે ગત રોજ તમારી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ તમારી સાથે મુલાકાત કરી શું ચર્ચા વિચારણા થઈ તેમની સાથે એમને પૂછ્યું કે રસ્તામાં કોઈ તકલીફ પડી ત્યાં કેવો માહોલ છે ત્યાં કોઈ તકલીફ હતી કે નહીં આ બધી વાત થઈ એમની અત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે એમને શું સંદેશો પાઠવો પાઠવવા માંગો છો તમે ઇન્ડિયન ગવર્મેન્ટ છે તો બધાને પાછા લાવી શકે લાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યશ મળી શકશે આ ઘટના સો ટકા મળશે જ એમને એમના લીધા એટલું બધું થયું છે